समय में भरूच में कोरोना वायरसे काळो केर वर्तव्य छे। दिन प्रतिदिन कोरोना संक्रमण वधी रह्यु छे अने कोरोना पॉजिटिव दर्दियों आंकड़ो सतत वधी रह्यो छे अने भरूच जिल्लानी तमाम कोविड हॉस्पिटलों हाउसफुल थई गई छे। भरूच खाते आवेल वेलफेर हॉस्पिटल खाते डेरी केडिट कोविड सेंटर की शुरुआत करवामां आवी छे। हाल में भरूच जिल्ला में शुरू करेल तमाम कोविड हॉस्पिटलों कोरोना दर्दियोथी फूल थई गई छे। वेलफेर हॉस्पिटल द्वारा आ कोविड सेंटर की शुरुआत ए सहनीय कामगीरी छे। आरंभनी साथे आजे आ कोविड सेंटर में 15 दर्दियों दाखल थई गया छे। कोविड सेंटर 64 बेड की कैपेसिटी धरावे छे अने तेमा 10 वेंटिलेटर छे तथा 7 HNFC छे। 23 बेड उपर ऑक्सिजन की फेसिलिटी मुकवामां आवेल छे। आ कोविड सेंटर में दाखल कर्या पछी तेना सगा संबंधी ने घरे जता रहेवानुं छे। हालत बाबत में दिवस में 2 वार फोन द्वारा तेना सगा संबंधी ने जानकारी आपवामां आवशे। कोविड सेंटर में संचालकों जणाव्युं हतुं के अमे जे मददनी अपील करी हती ते मोटा प्रमाण में अमने मळी रही छे। वेंटिलेटर पण डोनेट करी रह्या छे जेनो कोविड सेंटरना संचालकोए आभार व्यक्त कर्यो हतो। जेटला वेंटिलेटरो आवशे एटली व्यवस्था करता रहेशुं। सरकारी सेंटर छे एटले विनामूल्ये सारवार करता रहेशुं। बाकीनुं डोनेशन आवशे तेमांथी चलाववामां आवशे। ब्यूरो रिपोर्ट फारूक दिवा न्यूज 61 भरूच। આજે વેલફેર હોસ્પિટલના કોવિડ સેન્ટરની શરૂઆત થઈ રહેલી છે। આ કમ્પ્લીટલી ડેડિકેટેડ કોવિડ સેન્ટર છે, મતલબ કે 64 બેડ અલગ કાઢીને બેઝમેન્ટની અંદર આપી દેવામાં આવ્યા છે। એ 64 બેડની અંદર 10 વેન્ટિલેટર છે, 7 HNFC છે અને ટોટલ 26 બેડ એવા છે કે જેના પર ઓક્સિજન આપી શકાશે। આઈસીયુની જે કેપેસિટી છે તે 24 બેડની કેપેસિટી છે। અહીંયા આગળ જે સરકાર દવા આપશે એ પેશન્ટને આપવામાં આવશે। બીજી જે દવાની જરૂર પડશે એ વેલફેર હોસ્પિટલ ભરૂચ પોતે ખર્ચો કરશે અને એ પેશન્ટ પાસેથી એક પૈસો લેવામાં આવે નહીં। જે ટ્રીટમેન્ટની જરૂર પડશે એ અમારા 2 ફિઝિશિયન છે અને ડૉક્ટર્સની ટીમ છે, નર્સની ટીમ છે, એ એમને આપી દેશે। ભરૂચ શહેરના લોકોએ, ભરૂચ જિલ્લાના લોકોએ, ભરૂચી લોકોએ ખૂબ જ મોટા પ્રમાણમાં વેલફેર હોસ્પિટલને દાન આપવાનું શરૂ કર્યું છે, તે બદલ હું એમનો ખૂબ જ શુક્રગુજાર છું। દરરોજના 1-2-3 વેન્ટિલેટર ડોનેટ થાય છે, જેવા એ આવશે એ અમે એડિશનલ કેપેસિટી મૂકતા જઈશું। એક જ ઈચ્છા છે કે જે પેશન્ટ આવે તેમની સારામાં સારી સારવાર કરીએ અને એ સારા થઈને જાય। ભરૂચના નાગરિકોને મારા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ। આજે લગભગ 12 પેશન્ટ દાખલ થયેલા છે। વડોદરા, સુરત, જંબુસરથી બીજા પેશન્ટ આવી રહેલા છે જે ઓલરેડી કોવિડની ટ્રીટમેન્ટ લઈ રહેલા છે। નમસ્કાર, વેલફેર હોસ્પિટલ ભરૂચ અને રિસર્ચ સેન્ટર ખાતે આજે ઘણા બધા પ્રયત્નો, ખૂબ મોટા મશીનરીના ઇન્વેસ્ટમેન્ટ અને બધાના દાન પછી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ, એટલે કે જેમાં વેન્ટિલેટર સહિતની સુવિધા આપી શકીએ, ઓક્સિજન સાથે સિરિયસ પેશન્ટને લઈ શકીએ એવી 64 બેડની ફેસિલિટી આપણે ઊભી કરી શક્યા છે, જેનો આજથી આરંભ થયો છે। દર્દીઓ આવવાના શરૂ થયા છે અને દર્દીઓની સારવાર શરૂ થઈ છે। અમારા કોવિડ સેન્ટરના સેક્શનમાં વેલફેર હોસ્પિટલના બંને સેક્શનને અલગ પાડવામાં આવ્યા છે, એટલે રૂટીન પેશન્ટોને પણ તકલીફ ના પડે અને કોવિડના સેક્શનમાં કુલ 64 બેડની વ્યવસ્થા છે, જેની અંદર 9 વેન્ટિલેટર, HFNC એટલે કે હાઈ ફ્લો ઓક્સિજન અને સિમ્પલ ઓક્સિજનને બહાર કુર કરીને 23 દર્દીઓને આપણે ઓક્સિજન સાથે લઈ શકશું। 2 ફિઝિશિયન સાહેબ સાથે, મેડિકલ ઓફિસરની 5-1 જણની ટીમ અને સ્ટાફ નર્સ સાથે રાઉન્ડ ધ ક્લોક સેવાઓ આપવાનું આપણે શરૂ કર્યું છે। આપણે ઓલરેડી બીજા લોકોને એપોઇન્ટ પણ કરી દીધા છે અને એ લોકો પણ જોડાવાના છે, પણ વહેલી તકે શરૂ કરવા માટે અત્યારે જ આપણે બધું કરીને શરૂ કરી અને જેમ જેમ જરૂર પડશે એમ વધારાનો મેડિકલ સ્ટાફ જોડાતો જશે। સૌને એવી વિનંતી કે આ ડિફિકલ્ટ સમયમાં અમારા પ્રયત્નોને સફળતા માટે ઉપરવાળાને, પરવરદિગારને, ભગવાનને, ઈશ્વરને, ગોડને એમના ઘરે બેસીને પ્રાર્થના કરે। અમારી સફળતા દર્દીઓની સફળતા છે અને અમારી સફળતા દર્દીઓનું ને સમાજનું જીવન છે, એટલે આપ સૌનો સહકાર, આપ સૌની દુઆઓ, આપ સૌની શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓની ખૂબ જરૂર રહેશે। થેન્ક યુ વેરી મચ।